શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સંભળાતું ઓખાહરણ ઓખાહરણ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ જે કાવ્ય સ્વરૂપ છે આમ તો સુખદેવજીએ ભાગવત મહાપુરાણમાં આ કથા પરીક્ષિત રાજાને સંભળાવેલી છે પરંતુ કવિ ભટ્ટ પ્રેમાનંદજીએ સુંદર કાવ્ય સ્વરૂપમાં આ આખી કથાને એકથી ત્રાણું કડવામાં આવરી લીધી છે એ એકથી ત્રાણું કડવા જે છે તે ચૈત્ર માસના કોઈ પણ ત્રણ દિવસમાં સાંભળવાના હોય છે પહેલા દિવસે એકથી એકત્રીસ કડવાનું વાંચન કરશું અને બીજા દિવસે બત્રીસથી ત્રેસાઠ ત્રીજા દિવસે ચોસઠથી ત્રાણું કડવાનું વાંચન કરશું સાંભળશું આમ ત્રણ દિવસ પૂર્ણ થશે કહેવાય છે કે ઓખા હરણ જે ભક્તો સાંભળે છે વાંચે છે તેને તાવ તરિયો એકાંતરિયો પીડા આપી શકતા નથી ભૂત પ્રેત બાધા આદિથી રક્ષા થાય છે ઓખા હરણ સાંભળવાનો મહિમા આ ચૈત્ર માસમાં છે વરસમાં એક વખત સાંભળાતું આ ઓખા હરણ આજે આપણે આ વિડીયોમાં કડવા એકથી એકત્રીસ સાંભળશું બોલો ભગવાન શિવ પાર્વતીની જય શ્રી ગણેશય નમઃ મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ સૌ પ્રથમ વંદના પ્રાર્થના થાય છે એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ સિંદુરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનાહાર આ યુદ્ધ ફરસી કરમાં ફરસી સોહિયે ચોથેરે જપમાળ ચાલો સહિયરો દેરે જઈએ પૂજિયે ગણપતિ રાય મોટા લીજે મોદીક લાડુ લાગીએ શંભુસુતને પાય એવા દેવ સાચા મુનિવાચા પૂરે મનની આસ

મહા મોટા જળમૂળ હતા માં તેમની દુર્મતી કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં અધ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેશ રંગરાતા બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ હંસાવતી ને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય સેવક વિનંતી કરે કરે ઉગારજો અંબે માય બ્રહ્મા પાઠ વિષ્ણુ વાસણી વાય આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબીલ ગુલાલ તણા હોયો મૃદંગ ના જણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જોતી સોળે શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીરને મધ સર આરોગો અંબા માય અગર કપૂરે તારી કરુ આરતી સેવક નમાય તું 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 બ્રહ્માણી રુદ્રાણી દેવા સકલ વિશ્વમાં છે માતા કરુ તારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને એમ કહે ત્રિપુરા દાસ કડવું બીજું હું તો શ્રી પુરુષોત્તમ નામો હું તો સકળ પદાર્થ પામું વામું રે દુઃખ સકળ કલે વર રે દુઃખ સકળ વામું કલે વરના સુણતા પાતક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવતરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અને રુધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિયે વૃંદાવનમાલી ધાકી ધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પુતનાને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સહસ્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા જે રૂક્ષમણી પ્રદ્યુત્મન તેના તન પ્રદ્યુત્મના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને બહલા શ્રી ભગવંત પ્રહલાદનો સુદ વિરોચન બળી રાય તેનો તન બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય ત્રણ લોકમાં ભોળા સંભુ આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો આ રાધો શિવ ભગવાન રે કડવું ત્રીજું રાય તપ કરવાને જાય રે તે તો આવ્યો મધુવન માય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આ સનવાળી રે કર જમણામાં જપ માળા જાલી રે માળા ખાલ્યા સુગ્રીએ કાન રે આ આરાધે શિવ ભગવાન રે રુધિર માં સુકાઈ ગયું રે શરીર સુકા સમ થયું રે મહાબળિયો મે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો એને વરદાન રે કહો તો પુત્ર ગણીને રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુડપાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માંગનો લહ્યો રે વરદાન પામીને પૂઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકી નાચ સંતાપ્યા રે માટે સી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે જાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી એ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે મૂક્યો બાણા સુરસિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનો રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એક એવો કીજે રે દસ સહસ્ર હસ્તી તણું બળ દીજે રે અસ્તુ કહીને શિવ વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય વનમાં વાસી પશુ પક્ષ સીતે લાગ્યા બિહવાયરે કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તેણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશમાં મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવનાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જો ના મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદજી વાણી બોલ્યા તું સુણ બાણા સુરરાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ કડવું પાંચમું

તે તો સ્વામી કેમ જાણો ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય એક સમય મહાદેવજી કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન અહો શિવજી અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વલેસી સિંહ થાય વાણી બોલ્યા લે આ મારું વરદાન તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવ જે સંતાન વરદાન આપી મહાદેવજી વંતપ કરવાને જાય ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બે બાળકો મેલું દક્ષિણ અંગથી મેલ લઈને રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સી કહું કંઠે ઘૂઘર માળ પહેલા કમંડળ બીજે હાર ત્રીજા કરમાં ફરસી સોહિયે ચોથે કર જપ માળ ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત મેલ લઈને ઘડી કન્યારૂપ શોભાતીની સી કહો સુખદેવજી કહે સુણભૂ સેથો ટીલડી રાખડી અંબોડે બાકી મોડ કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ કોથળી ફૂલડી વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવજી કહે કુંવર કન્યા ચહેરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટ્યા તેહરે કડવું સાતમું દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલ્યા આવ્યા મધુવન તતખેવ ઓ રે શિવજી ઓરે શિવજી ના ભૂંડી દેવ વન વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આંખ ધતુરો વીંજ્યા ચાવો વાળ્યો આંકો આંખ તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો મિયાજી એ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવારિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દિસંતો અદ્ભુત આગ્યા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય લાતો ગળદા પાટુ મારી આવ્યા ઘરની માય જટા સાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર પછી ગળદા પાટુ મારે બ્રહ્માંડ ભાંગે સાર ગણપતિનો ગંડ દો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપ્યા છે ચડી મન મારીસ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના માય તેથી ચતુર્થી દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાંય લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુજને નાકસે મારી મહાદેવજી ઘરમાં ગયા ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરીને ઉમિયાજી કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાહે બે બાળકો મેલ્યા બાણે કેમ આવ્યા મંદિરમાં હે છાની રહે તું પાપણી મેં તો જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું બાળી વિના જુરે વેલડી વાછરૂ વિના ઝૂરે ગાય બાંધવ વિના જૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય પુત્ર ધાન્યને પુત્ર ધન પુત્ર જ આગેવાન જે ઘર પુત્રને નીપજ્યો તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું શિવ ગણપતિ બોલો હો બાળા ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે સાને માર્યો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ શિવપુત્ર વિનાની માય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં તો માર્યો તમારો તન હો ગણપતિ આ ઉઠ્યો સો ભૂંડો દન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય હસ્તી એક મળ્યો માર્ગ માં તે શીર કીધો ખાય તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડી ને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતી ની કોક ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી ગણનાયક ગણપતિ કડવું રૂપ વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણ ને આપ્યા બેસણા પછી રૂપ ને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાય કીધી જે ચારણા વળી કોઈ રજપૂત સ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વિણ છે ભાર કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સૌની સમરે ધડતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચવદનના દહેરા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન જોડે જેને ઘેર વિવાહ વાજન હસે ત્યાં બેસે ઘીને ગોળ રે કળવું અગિયારમું ઓખા ઓખા કહી ઓમિયાએ સાદ કર્યા બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરળીની બહાર ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લુણે ખોજે દૈત્યના કુળમાં અવતરજે એરથર એ વાત અટંક અપરાધ પાંખે માત મારો આવડો સો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય ચૈત્રનામીના રખમાં બાય તાહરો રે મહિમાય ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના ત્રીસ દહાડા અન્ન અલુણા ખાય નહીં તો વળી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો પાડે તો ત્રણ દિવસ ત્રણ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રી ને તે સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયા ને દિને તું આવ રાજા સુણો અહી થયો એ પ્રકાર હવે બાણાસુરની સિંહ થઈ તેનો કહું વિસ્તાર કહું વિસ્તાર સુણો રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોાર રે કડવું બારમું રાય બાણાસુર ને બાણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડી ને કર્યું ઝાક જમાળ રાય બાણાસુર ને બારણે વાળવા આવી ચંડાળ રાય મેડીએ થી હેઠે ઉતર્યા થયો પ્રાતઃ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળીએ રાય તમો અમો નીચ છું મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વળતો સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલ ને કામિની નહિતર મારું ઠાર ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રાજન સાચું બોલું જેવો ખટે તેવો દેજો દંડ પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન કડવું તેરમું ચંડાળ તો કઈ એક નથી રાય દસ વિઘ્ના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ન ઉતરી નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનો ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકુ ધન પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયુ વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન આઠમો ચંડાળ તેને કહીએ પરદા રાસુમન નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનિયા કે તન દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ આવા તો રાજા દસ છે કરમ ચંડાળ કડવું ચૌદમું બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ હજાર હાથે તવરી તવયા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ ચિત્રકોપ લહિયાને ને કર્મ કર્મતણા જોનાર પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર તારા ઘેરે એક જ હતો લાડક વાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજો ભૂપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટી બાળકને તે વાર ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાય તાત રે પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહીજે જન્મ સાતરે કળવું પંદરમું ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસની પૂરણ માસે પૂરણ થશે મનકામ વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય બાણમતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય પોષ માસની પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગેથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈએ નામ ધરજો ખાય ગ્રહ ગ્રહવેળા શુભલગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છાવરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હા હાકાર ભાર ઉતારશે તું જ હાથનો તું જ જ જ જમાત્ર તેણી વાર તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા ને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માય રે કડવું સોડમું પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા અસુર ને ધામજી તેણે કામ સૌ દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા સુખદેવજી કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણા સુરના તાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી

તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુરીનું દવતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરી ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને સ્વાચો સ્વાછો જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આ પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ચઢું આકાશ પ્રભુએ તેને આપી વર પ્રધાન પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી કુવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ છે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી કડવું સત્તરમું ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગેસીસ જે ઘેરપુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય જો અબળા રૂઠી જે કરે દેવથી નવકળાય

ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય સવા લાખ રખવાડે મેલ્યા છે રાજન એમ કરતા ઓખા બાયને આવ્યું છે જોબન તમે રાત્રે જાગો દિવસે નવ મીચો લોચન રે ઓખા કેરા માળિયામાં રખે સંજર પવન રે સોણિતપુર પાટણ ભલું રાયબાણા સુરનું ધામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એક માં લાવે સોગઠા ઘડી એક માં પાટ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ઘાટ ઘડી એક માં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ હિંડોળે હીંચવાને કાજે રે સમકેરી દોર ધમધમ ઘુઘરા ગાજે ઘુઘરડીનો ઘોર નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કળવું અઢારમું જો બન્યું વાગ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જો બન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળ તો નથી રે લોલ મારા જો બન્યાના દહાડા ચાર છે રે લોલ નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ કડવું ઓગણીસમું પાંચ વર્ષની પુત્રી રે તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા કેરા પિતાને કોઈ વાક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયાર આડો આંક એમ કરતા વરસ જાયને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ રે કડવું વીસમું ચિત્રલેખાયણી પેર બોલી સાંભળ સહિયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત તારે કાજે પરણાવે છે દાયરાઈના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞાય તો સંભવ પૂજવા જાઓ બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સહિયાર મારી ઉપાય કરો સાર કડવું એકવીસમું ઓખા તારે શ્રવણે જબકે ઝાલ રે ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો ચાલે હંસની ચાલ રે ઓખા તારે ચણિયો ચોડીને ચુંદડી રે ઓખા તારે બાઈ બાજુ બંધરે ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે મનો ઉપજ્યો આનંદ રે ઓખા તારે સાડુ કસબી કોર રે ઓખા તારા શોભિતા શણગાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે કડવું બાવીસમું હારે બેની તારે બીછુવા કર કંકણ મુદ્રિકા હાર એ પુરુષ્વીના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેથો ટીલડી રાખડી નય કાજળ કુમકુમ આડ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે કોણ જન્મનો પાપ રે મુને નહીં પરણાવે બાપ રે નહીં જોવ વાટડી રે કડવું ત્રેવીસમું વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સહિયર શું કીજે રે અણસારે કે વિષ ઘોળી ઘોળી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ દોષકર્મને દીજે આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી પિતા તો છે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાય ને આવે સહિયર મુજ સમાણીજી હું તો અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે એરે દુખે હું ડૂબડી મને અન્ન ઉદક ન ભાવે છી આ રૂડી સૈયાયે સોતા નિંદ કઈ પેરે આવે રે જળ વિનાની વેલડીને ઽણ વિના જેવું અન્નજી ભરથાર વિના ભામીને એ તો દોહલા કાઢે દન્ન રે ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણીએ પરણ્યા પિયુનો અધ સુધારસ નવ ચાખ્યો રે મરજાદા માટે માણસ કરે આંખનો જી સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સ્વામી કેરો સંગ નહીં શ્યામને એની બીજું સોનર સુજી હવે નવ રહી આશા પરણ્યા કેરી જો બનજાય જરતું રે બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન લગ્નજી વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે પ્રેમ કટાક્ષે પીને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે બંધો ગરી મારા કર્મે કરી સૂળીયે ચઢાવી મારા બાપે રે મલકતે મુખે મધુર વચને મરજાદ નવ જી સાક પાક પીયું નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે અકળ ગતિ છે ગોવિંદજીની શું નીપજશે બે નીચી ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે કડવું ચોવીસમું ઓખાને કહે ચિત્ર લેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું ને ગોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો અમે તો રહીએ જો જય કહીએ જો 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 વાત બાણાસુર જાણે અંત જ આણે મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિસે છે અપલક્ષણ જો કોઈ ના કરવા ઈચ્છે છે દર્શન જો બે ની છોકર વાત કીજે જે તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું સહુને હસે દમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાણે પંથે જો કારાગૃહમાં ક્યાંથી હસે કંથ જો તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પીછી કામનું કારણ જો બહેની રાખજો હૈયામાં ધારણ જો

કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજું માય ફાગણ સુદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈતર સુદી ત્રીજના દહાડે કરવું રે ઉત્થાપન સૈયાસેલા પાથરી સંદેશરના ફૂલ પૂજે અરસી ચોખા ચોડે પામે જે 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 વસ્તુ અમૂલ્ય કડવું છવ્વીસમું ગોર્યમાં માંગુરે મારા બાપના રાજ માતા સદાયે સોહાગણી ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલાવતી માંગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ઘણી માંગુ રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હે વાતણી ઘાટડી ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો તો ધણી કડવું સિત્યાવીસમું એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પો કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુવે તો વાત બની વિપરીત બાસી પુષ્પ ચઢાવ્યા દીઠા જઈ રહી ભયભીત બાજા કીધી પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભુક્કો થાય તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય પંદર દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બહેન કહેતી હતી જે નહી ગોર્ય માને તો લેવા લે તારા પૂતળા નેત્રે બાળ્યો કામ ત્રિપુરા દેત્ય ને બિદારીયો હું કેમ મેલું શિવનામ શિવ અખંડાનંદ જેને ગંગા ધારીશીસ ભગીરથ તપથી ઉઠિયા હું કેમ મેલું તેઈશ શિવ ભોળા સુવે સ્મશાનમાં ચોડે અંગ રાખ માગે ત્યારે ભિક્ષા વ્રત આપે તેને લાખ કળવું ઇઠ્યાવીસમું હું હિમાચળની ભાણે જડી બાય ગણપતિ મારો વીર મહાદેવજીની પૂજા કીથી મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેના કહું વિસ્તાર સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળ શણગાર નેપુર વાજે વિજવા ગાજે ઝાંઝર નો જણકાર માથે દામણી ઝુમડું ને વળી ઉપર એકાવણ હાર જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી દામણી એ ચકલીઓ ચાર પગે પાયલ ને પૂર વાજે નો ઘમકાર વાડે વાડે મોતી પરોગ્યા મોતી ની શેરો સોળ દર્પણ લીધું હાથ માં ને મુખે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન આંખ ધતુરો અગસીયો શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષિણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે સો ભાઈ મહાદેવજીને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈનાર સ્વામી કોઈ ઘેલા થયા એ બાણતણી કુમાર હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે કડવું ઓગણત્રીસમું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરેથી અમે અડગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો સાપ પરણિયા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ ઉમ્યા તું તો મારી માવડી છોરું જે છે માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે કડવું ત્રીસમું પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માગ્ય વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હર ખસું તેણી વાર માતમૂજને આપીએ મારા મનગમતો ભરથાર ત્રણ વાર માંગ્યું ફરી ફરીને વર આપો આ દિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ નિર્લજ થઈને તે કામ જ કર્યું માટે દઉ છું તુજને સાપ જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્ય પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું ને તે રસે આવી તારે ત્રણ હજો ભરથાર સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર પુરુષને નારી ઘણેડી

એમ કરતા બાઈ ના દિન ઉપર દિન જાય સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોવન આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આ કશ્યપતન હજુ એ આવ્યો હજુ એ આવ્યો પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય બાવાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય

સાને કાજે અહીં ભાજો સાસુના સંતાન ઓખા બાઈ તો માળિયામાં કરે છે સોર બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર ઈશ્વર કહે ઉમિયાજીને કોણ રુવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલીને નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈને મેં જાણા લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુતમ નોતન કળવું એકત્રીસમું સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખળ કે મીંઢણ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રૂઢિ રે સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈ ની કોણ કરમની ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અડગુ રે જાગ જાગ રે ઓખા જાગરે તારે જોઈએ તે માગરે ઓખા ભરી રે નિંદર જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી પાપણી એ શું કીધું અમૃત લઈને વીખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી મારા પીઓ જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી હું તો કરમહિણી કહાવી નહીં તો થાય પાર્વતીની છે તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ માં આપેલી કથા ઓખાહરણ જે ભટ્ટ કવિ પ્રેમાનંદજીએ પદ્યના રૂપમાં કાવ્યના રૂપમાં સુંદર રીતે ગાય છે હવે પછીના જે કડવા છે તે આવતા વિડીયોમાં આપણે સાંભળશું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શ્રી પરમાત્માની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ